સમાચારો જોઈએ વિસ્તારથી તો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભિલિસ્તાન લાયન્સ સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા 2019 ની ચૂંટણીમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને કુલ 11 બેઠકો પર ભિલિસ્તાન લાયન્સ સેના સંગઠન અને તેના ઉમેદવારો ચૂંટણી લડશે. આગામી દિવસોમાં લોકસભા 2019 ની ચૂંટણી યોજાનાર છે ત્યારે સમગ્ર દેશમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાતો થઈ રહી છે. ત્યારે છેલ્લા થોડાક સમયથી અસ્તિત્વમાં આવીને સતત કાર્યશીલ રહેલા ભિલિસ્તાન લાયન્સ સેના સંગઠન દ્વારા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ 4 રાજ્યોમાં કુલ 11 બેઠકો પર તેના ઉમેદવારોના ચૂંટણી લડાવવા માટે જઈ રહી છે. જેમાં ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, બારડોલી, પંચમહાલ અને દાહોદ એમ 7 બેઠકો પર તેના ઉમેદવારોને ચૂંટણી લડાવીને શક્તિ પ્રદર્શન કરશે. તેવું કહેતા શહીદ મંસૂરીએ 7 બેઠકો પૈકી 4 બેઠક પરના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. છોટાઉદેપુર બેઠક માટે પ્રવીણભાઈ ધુરસિંહભાઈ રાઠવા, ભરૂચ બેઠક પર વસાવા દિનેશભાઈ રવજીભાઈ, વલસાડમાં પટેલ ગૌરાંગભાઈ રમેશભાઈ અને બારડોલીમાં સેમનભાઈ કેવજીભાઈ વસાવાની જાહેરાત કરી છે. આમ ભારતમાં 4 રાજ્યોમાં ભિલિસ્તાન લાયન્સ સેના પોતાના અલગ બેનર અને નેજા હેઠળ અપક્ષ ઉમેદવારી દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. ભિલિસ્તાન લાયન્સ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાહિલ મંસૂરીએ 4 રાજ્યોમાં તેમના આ સંગઠનના 11 બેઠક પર તેમના ઉમેદવારોને ચૂંટણી લડવાની તૈયારી કરી ચૂક્યા છે. વિવિધ આંદોલન દ્વારા લોકહિતના સામાજિક કાર્યો કરતી રહી હોય તેવી ભિલિસ્તાન સેના તેની બોલબાલા વધી છે. તેમ કહીને આજનો યુવાન સતત ને સતત બેરોજગારીનો શિકાર બની રહ્યો છે, ત્યારે જો તક મળશે તો યુવાનોની બેરોજગારીના પ્રશ્નોની સાથે સ્થાનિક લોકોની આર્થિક સ્થિતિને સુધારવાનો સતત પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું. લોકસભા 2019ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આજે ભારત દેશમાં તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની નોંધણી કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 4 રાજ્યોની અંદર જે સતત કાર્યરત થયેલું એવું ભિલિસ્તાન લાયન્સ સેના સંગઠન, તેના થકી આજે ગુજરાતની અંદર કે છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રવીણભાઈ ધુરસિંહભાઈ રાઠવા જેઓને ઉમેદવારી કરાવવામાં આવશે, ભરૂચ જિલ્લાની અંદર વસાવા દિનેશભાઈ રવજીભાઈ એ પોતે ઉમેદવારી નોંધાવશે, વલસાડમાં પટેલ ગૌરાંગભાઈ રમેશભાઈ અને બારડોલીમાં સેમનભાઈ કેવજીભાઈ વસાવા કે જ્યાં ST સીટ છે ત્યાં સેમનભાઈ પોતાની ઉમેદવારી નોંધાવશે. આમ ભારતની અંદર 4 રાજ્યોમાં મળી ભિલિસ્તાન લાયન્સ સેના પોતાના અલગ બેનર અને અલગ ઝંડાના નેજા હેઠળ અપક્ષ ઉમેદવારી દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે બિલકુલ તૈયાર છે એવી આપ શ્રી દ્વારા સમગ્ર વિસ્તારને અને સમગ્ર ભારતના જે ગણતંત્રની અંદર જે સામેલ થયેલ હોય એવા તમામે તમામ શાખાઓને જાણ કરવામાં આવે છે. ભિલિસ્તાન લાયન્સ સેનાના હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ, રાજસ્થાન પ્રદેશ પ્રમુખ, મધ્યપ્રદેશ પ્રમુખ અને મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ સૌની સહમતિથી આ નિર્ણય લેવાયો છે અને અત્રે આ પ્રેસ કોન્ફરન્સ કરીને આપને ખાસ એવું જણાવવા માંગીએ છીએ કે ભારતની આ લોકશાહીની અંદર લોકસભાની ચૂંટણીમાં ભિલિસ્તાન લાયન્સ સેના દ્વારા પોતાના ઉમેદવારોનું પહેલી વખત ઉતરણ થશે અને પહેલી વખત આ લોકશાહીની અંદર પોતાના ઉમેદવારોની નોંધણી કરાવશે. અત્યારે અમારા લોકસભાના ઉમેદવારો 4 રાજ્યોમાં મળીને 11 સીટો પર અમે ચૂંટણી લડાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. ભિલિસ્તાન લાયન્સ સેનાએ અત્યાર સુધીની અંદર એક સંગઠનના રૂપની અંદર ઘણા બધા કાર્યો કરેલા છે, જેની અંદર રાજસ્થાનની અંદર નશાબંધીની વિરુદ્ધની અંદર ઘણી બધી મોટી ઝુંબેશ ઉઠાવેલી છે, મધ્યપ્રદેશની અંદર માનકર જાતના જે લોકો છે એમને આદિવાસીમાં સમાવેશ કરવા માટે પણ આંદોલનો ઉઠાવેલા છે અને મહારાષ્ટ્રની અંદર આદિવાસી જાતિની અંદર અન્ય જાતિઓના પ્રવેશ ના થાય એ હેતુથી પણ મહારાષ્ટ્રની અંદર ઘણા બધા આંદોલનો કરેલા છે અને ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ભિલિસ્તાન લાયન્સ સેનાની બોલબાલા મોટા પ્રમાણમાં રહી છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર રાઠવાકોડીનો પ્રશ્ન હોય કે પછી પંચમહાલના લુણાવાડાની અંદર ડામોર બામણિયા જાતિનો પ્રશ્ન હોય કે પછી ભરૂચ જિલ્લાની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચાલતી સરમુખત્યાશાહીના વિરોધની અંદર હોય, આવા ગુજરાતની અંદરથી પણ ઉત્તરથી લઈને કે દક્ષિણ સુધીની અંદર ભિલિસ્તાન લાયન્સ સેના સતત કાર્યરત થયેલું છે અને એવા તમામ ક્ષેત્રની અંદર જે ભિલિસ્તાન લાયન્સ સેનાથી પ્રભાવિત છે એવા તમામ ક્ષેત્રોની અંદર ભિલિસ્તાન લાયન્સ સેના પોતાના ઉમેદવારોની નોંધણી કરાવશે. આજે આપણા દેશની અંદર એક એવો મોટો પ્રશ્ન આવીને ઊભો થઈ ગયો છે કે જે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય બેરોજગારીના મુદ્દા પર મોટા ભાગે ધ્યાન આપતી હોય છે, પણ આજનો યુવાન, ભારતનો યુવાન
આજે બેરોજગારીનો સતત ને સતત શિકાર થઈ રહ્યો છે. તો અમારી એક ઝુંબેશ એવી રહેશે કે જ્યારે પણ અમને આ મોકો મળ્યો ત્યારે અમે પહેલાં સૌ પ્રથમ યુવાઓને રોજગારી મળી રહે અને આર્થિક સ્થિતિ જે સ્થાનિક લોકોની છે એ સુધરી રહે એવા હેતુસર અમે કામ કરીશું. હું પ્રવીણભાઈ રાઠવા, બિલિસ્તાન લાયન્સના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. આજ રોજ જે ગુજરાતની અંદર જે લોકસભાની ચૂંટણી માટે, જે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે જે મારી વરણી કરવામાં આવી છે બિલિસ્તાન લાયન્સના અધ્યક્ષ શ્રી સાહિદભાઈ મંસૂરી દ્વારા, જેમનો હું આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે અમારી સેનાના સમગ્ર કાર્યકર્તા નાના મોટા દરેકનો હું આભારી છું. સેના થકી આજ સુધી અમે લોકો જેટલા પણ આંદોલન કર્યા છે, જે સમાજ માટે, પછાત વર્ગ માટે જે લડ્યા છે કે સમાજને ન્યાય મળે અને સમાજને હક મળે એના માટે જે અમે લડ્યા છે, તો આવા ઘણા બધા પ્રશ્નોને લઈને જે મારી વરણી કરવામાં આવી છે, જે સારી આગેવાનીનું ધ્યાનમાં રાખીને મારી વરણી થઈ છે આ પદ ઉપર, એના હું મારી કાળજીપૂર્વક પ્રતિષ્ઠાથી નિભાવીશ અને બિલિસ્તાન લાયન સેનાનું નામ સારું રહે, સામાજિક કાર્યો સારા ચાલતા રહે અને બિલિસ્તાન લાયન સેના સારું કાર્ય કરે એના માટે હું સમાજમાં જઈને અમારી સેના થકી અમારા સમાજના લોકો માટે હું આગેવાની નોંધાવવા માટે જે મારું નામ જાહેર કર્યું છે તે બદલ હું બિલિસ્તાન લાયન સેનાનો આભારી છું. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.